જય એમ બે ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઓલ યુટ્યુબ ચેનલ ઓફ જે ગ્રુપ ઓફ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઇલેવન્થ સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો યુનિટ નંબર આપણું જે એઇટ છે એની અંદર આપણે પ્રીવિયસ વિડિયોની અંદર ગેટિંગ રેડી એટલે કે તૈયાર થઈ જાઓ જે આપણું કારકિર્દી જે છે એની માટેની આપણે વાત કરતા હતા તો પ્રીવિયસ બે વિડીયોની અંદર આપણે એના જે ત્રણ કારકિર્દીને પસંદ કરવા માટેના જે પાસાઓ છે એની વાત કરી ગયા હતા તો હવે આ વિડીયોની અંદર આપણે શ્રેણી ચર્ચા કરવાના છીએ તો કે ત્યારબાદ આપણું ચોથું જે છે વોટ સ્કિલ્સ ડૂ આઈ હેવ મારી પાસે મારામાં કયા કૌશલ્યો રહેલા છે યુ વીલ ઓલ્સો વોન્ટ ટુ ક્રિએટ એન ઇન્વેન્ટરી ઓફ યોર સ્કિલ્સ તમને પણ તમારા કૌશલ્યની એક યાદી તૈયાર કરવી ગમશે આઈડેન્ટિફાઈ થિંગ્સ યુ આર ગુડ એટ તમે જેવા કુશળ છો અથવા તો તમે જેવા જે બાબતની અંદર કૌશલ્ય ધરાવો છો તે બાબતને તારવી કાઢો થિંક અબાઉટ મોથ યોર હાર્ડ સ્કિલ એકવાયર્ડ સ્કિલ એન્ડ યોર સોફ્ટ સ્કિલ લાઈફ સ્કિલ તમે તમારા બંને પ્રકારના કઠિન કૌશલ્યો કે જે તમે પ્રાપ્ત કરેલા છે અને આસાન કૌશલ્યો કે જે તમારા જીવનના કૌશલ્યો છે એના વિશે વિચારો પુટિંગ યોર સ્કિલ ઓન પેપર કેન બી અફર્મેટિવ આઈઝ ઓપનિંગ એક્સપિરિયન્સ દેટ પ્રોવાઈડ્સ કોન્ફિડન્સ ટુ ચૂઝ યોર ગોલ તમારા કૌશલ્યોને કાળ કાગળ ઉપર ઉતારવું એક એવો હકારાત્મક અને આંખ ઉઘાડનારો અનુભવ બની શકે છે જે કે જે તમારા ચૂઝ યોર ગોલ એટલે કે તમારા ધ્યેયને પસંદ કરવા માટે આત્મવિશ્વાસ પૂરો પાડે છે સર્કલ યોર સ્કિલ ફ્રોમ ધ સ્કિલ ગીવન બિલો તમારા કૌશલ્ય નીચે આપેલા જે છે એમાંથી તમારા કૌશલ્યોની ફરતે કુંડાળું કરો સર્કલ કરો યુ મે એડ ટુ મોર ટુ ધ લિસ્ટ એટલે કે તમે આ યાદીમાં બેથી વધારે પણ ઉમેરી શકો છો હાર્ડ સ્કેલ્સ કઠોર કૌશલ્ય કયા છે તો કે વર્કિંગ વિથ ટૂલ્સ સાધનોથી કામ કરવું વર્કિંગ વિથ કોમ્પ્યુટર્સ એટલે કે કોમ્પ્યુટરની મદદથી કામ કરવું ફ્લુઅન્સી ઇન લેંગ્વેજ એટલે કે ભાષાની અંદર પ્રવાહિતતા લાવવી પ્રિપેરિંગ મોડલ્સ એન્ડ ચાર્ટ નમૂના અથવા તો ચાર્ટ તૈયાર કરવા સોફ્ટ સ્કેલ ટીમવર્ક જૂથ કાર્ય ટાઈમ મેનેજમેન્ટ એટલે કે સમયનું વ્યવસ્થાપન મેકિંગ સ્ટ્રેટેજી વ્યૂહ સ્વરચના એટલે કે તમારા જીવનના કૌશલ્યો ગેટિંગ કોઓપરેશન ફ્રોમ પીપલ લોકો પાસેથી સહકાર પ્રાપ્ત કરવો તો હવે આમાંથી તમે કયા કૌશલ્યની અંદર નિપુણ છો એની ફરતે તમારે સર્કલ કરવાનું છે કે જેથી તમને ખ્યાલ આવે કે તમારી અંદર કેવા પ્રકારના કૌશલ્યો રહેલા છે ત્યારબાદ પાંચમા નંબરનો પોઈન્ટ છે મિત્રો હાઉ મચ કંટ્રોલ ડુ આઈ નીડ ઓવ ઓવર ટાઈમ ઓવર ઓન માય ઓવન ટાઈમ મારા પોતાના સમય ઉપર મારું કેટલું નિયંત્રણ છે સબ પીપલ લવ ધ સ્ટ્રક્ચર ઓફ કોર્પોરેટ જોબ કેટલાક લોકો સ્થાનિક કોઈ નિગમ હોય તો એ નોકરીનું માળખું એ પોતે સંસ્થા હોય તો એનું માળખું પોતે નક્કી કરતા હોય છે એને ગમતું હોય છે અધર પીપલ હેટ ઇટ તો કેટલાક લોકો એને ધિક્કારતા હોય છે અ વર્કિંગ પ્રોફેશનલ ઓર અ કોર્પોરેટિવ એમ્પ્લોય મે હેવ લેસ ફ્રીડમ રિગાર્ડિંગ ટાઈમ વેર એઝ ધ ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસમેન મે એક્સરસાઇઝ મોર ફ્રીડમ રિગાર્ડિંગ ટાઈમ રિસ્ટ્રક્શન એક કાર્યશીલ વ્યવસાય કે સંસ્થાના કર્મચારી હોય તો એ સમયની બાબતમાં ટાઈમ મેનેજમેન્ટ જે છે એ ટાઈમ મેનેજમેન્ટની બાબતની અંદર ઓછી સ્વતંત્રતા હોઈ શકે જ્યારે એક સ્વતંત્ર વેપારી હોય તો એને કોઈ પ્રકારની પાબંદી હોતી નથી અને પોતે સ્વતંત્રતા ભોગવી શકે છે યુ મે લાઇક ટુ આસ્ક ધ ફોલોઇંગ ક્વેશ્ચન ટુ યોર સેલ્ફ કન્સિડરિંગ ટાઈમ એઝ ફેક્ટર સમયને પરિબળ માની અને તમે તમારી જાતને નીચેના પ્રશ્નો પૂછી શકો છો હાઉ લોંગ આર ધ વર્કિંગ અવર્સ કામના કલાકો કેટલા છે વિલ દેર બી અ લોટ ઓફ ઓવર ટાઈમ આ ઉપરાંત તમે કામ કરવાનું થાય તો એ તમને પસંદ છે ઓવર ટાઈમ હાઉ ફ્લેક્સિબલ ઇઝ વેકેશન પોલિસી વેકેશન માટેની ધારાધોરણ કેટલી લવચિકતાપૂર્ણ છે કેટલી એ તમને ફ્લેક્સિબલ છે આર ધેર ઓપોર્ચ્યુનિટીઝ ટુ વર્ક ફ્રોમ હોમ આઈધર ફૂલ ઓર પાર્ટ ટાઈમ શું તમે સંપૂર્ણ સમય અથવા તો આંશિક સમય પાર્ટ ટાઈમ ઘરે બેસીને કામ કરવાની તકો છે તો મિત્રો આ તમારી અંદર તમારો સમય તમારો કેટલો છે ઘણી વખત આપણે જોબ પર જતા હોઈએ તો એ સિવાયના ઓવર ટાઈમની અંદર એટલે કે પાર્ટ ટાઈમ જોબ પણ આપણે કરતા હોઈએ છીએ તો એમાંથી તમારી અંદર કેટલી કાર્યશીલતા રહેલી છે ત્યારબાદ આપણને વાત કરીએ છીએ નંબર સિક્સમાં વોટ એજ્યુકેશન ઓર ટ્રેનિંગ ડૂ આઈ નીડ કેવા પ્રકારનું ભણતર મને તાલીમની મારે જરૂર છે તમારા કારકિર્દી પથ ઉપર આગળ વધવા તમારે વધારાની તાલીમ કે શિક્ષણની જરૂરિયાત ઊભી થાય તો એ પણ પોસિબલ હોય છે ટ્રાય ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન ટુ યોર સેલ્ફ તમારી જાતને નીચેના પ્રશ્નો પૂછો ડિગ્રીઝ લાઇસન્સ ઓર સર્ટિફિકેટર કઈ ઉપાધિઓ એટલે કે કઈ ડિગ્રીઝ કેવા લાયસન્સ અને પ્રમાણપત્રો જે છે એ પ્રાપ્ત કરવાની મારે જરૂરિયાત છે હાઉ મચ મોર એજ્યુકેશન ટ્રેનિંગ આઈ એમ વિલિંગ ટુ ગેટ હું વધારે કેટલું શિક્ષણ કે તાલીમ મેળવવાની ઈચ્છા ધરાવું છું હાઉ મચ ટાઈમ એન્ડ મની આઈ એમ વિલિંગ ટુ ઇન્વેસ્ટ ફોર ધ ડિઝાયર કરિયર હું મારી ઈચ્છિત કારકિર્દી માટે કેટલા સમય કે પૈસાના રોકાણની જરૂર છે

ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો અબાઉટ ધ લેબર માર્કેટ ફોર કરિયર્સ યુર ડિસ કન્સિડરિંગ તમે જે કારકિર્દીનો વિચાર કરી રહ્યા છો એની રોજગાર શક્યતાઓ વિશે જાણવું ખૂબ જ અગત્યનું છે માની લો કે ટીચિંગ જોબની અંદર તમે બીએ બીએડ કરેલું છે તમને અંદાજ હોવો જોઈએ કે હું ભવિષ્યની અંદર શિક્ષક બની શકું મને રોજગાર મળી રહે એવી શક્યતાઓ કેટલી રહેલી છે યુ શુડ ફાઇન્ડ આઉટ આન્સર ઓફ ધ ફોલોવિંગ ક્વેશ્ચન તમારે નીચેના પ્રશ્નોના ઉત્તર શોધી કાઢવા જોઈએ ડુ આઈ પ્રિફર વર્કિંગ લોકલી ટુ ગ્લોબલી શું વૈશ્વિક સ્થાન કરતાં સ્થાનિક કક્ષાએ કામ કરવાનું જ પસંદ કરું છું હાઉ મેની સચ જોબ્સ આર અવેલેબલ ગ્લોબલી વૈશ્વિક કક્ષાએ આ પ્રકારની કેટલી રોજગારીઓ પ્રાપ્ય થાય છે હાઉ મેની જોબ્સ આર અવેલેબલ ઇન માય લોકલ સરાઉન્ડિંગ મારા સ્થાનિક પર્યાવરણમાં કેટલી રોજગારીઓ પ્રાપ્ય છે તો મિત્રો મને જે જગ્યાએ રોજગારી મળેલી છે મને સ્થાનિક કક્ષાએ ગમશે કે વૈશ્વિક લેવલની ગમે છે વૈશ્વિક કક્ષાએ કયા પ્રકારની રોજગારી પ્રાપ્ય છે સ્થાનિક કક્ષાએ કયા પ્રકારની રોજગારી પ્રાપ્ય છે એના વિશેનો ખ્યાલ કોને હોવો જોઈએ તો કે મેં જે કરિયર પસંદગી કરી છે એની અંદર મને અંદાજ હોવો જોઈએ ત્યારબાદ મિત્રો વાત કરે છે વોટ લોકેશન ડુ યુ પ્રિફર ટુ લિવ ઇન કેવા પ્રકારનું લોકેશન જે છે એટલે કે રહેવા માટેનું મારે રહેવા માટે કેવું સ્થળ અનુકૂળ હોવું જોઈએ તો માર્કેટ્સ ફોર પર્ટિક્યુલર ઓક્યુપેશન ડિફર ડિપેન્ડિંગ ઓન લોકેશન કેટલાક ચોક્કસ રોજ ધંધા રોજગારના બજાર એ સ્થાનને લીધે જુદા પડતા હોય છે ફોર એક્ઝામ્પલ ઉદાહરણ આપ્યું છે ઇફ યુ વોન્ટ ટુ બી ફોરેસ્ટર ઓર એગ્રીકલ્ચરાલિસ્ટ દાખલા તરીકે તમે વન અધિકારી અથવા તો કોઈ ખેડૂતો તમારે સંભવતું પડે તો કે ગ્રામ્ય વિસ્તારમાં રહેવાની જંગલો અને ખેડૂત એ ક્યાં હોય હંમેશા ગામડામાં તો તમારે એ રહેવું ત્યાં રહેવું પડે બટ ઇફ યુ વોન્ટ ટુ ગો ઓન ટુ ફાઈનાન્સિયલી લો પણ જો આર્થિક બાબતમાં કાયદાનું કામ કરવાનું હોય તો યુ વિલ પ્રોબેબલી નીડ ટુ લીવ ઇન અર્બન એરિયા અર્બન એટલે શહેરી વિસ્તારમાં તો તમારે સંભવ હતો ક્યાં રહેવું પડે તો કે શહેરી વિસ્તારની અંદર રહેવું પડે વેર એઝ કે જ્યાં ટેલિકોમ્યુનિકેશન જોબ્સ અથવા તો કોઈ જ્યારે વ્યવહારને લગતા કામો હોય ફ્રીલેન્સ રાઇટિંગ ઓર ડિઝાઇનિંગ જોબ્સ એલોવ યુ ટુ લીવ એની વેર અથવા તો સ્વતંત્ર લેખન કાર્ય કે યોજના બનાવવાના કામ હોય તો તમે ગમે ત્યાં કરી શકો છો પણ જો ખેડૂતને લગતું કામ હોય વન અધિકારીને લગતા કામ હોય તેની માટે તમારે એ જ વિસ્તારની અંદર રહેવું પડે છે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ બી હેપી વેર યુ લીવ એન્ડ હેવ અ લાઇફ ધેટ ધેટવર્ક્સ ફોર યુ તો તમે ત્યાં રહેતા હો તો ખુશ રહેવું જરૂરી છે કારણગત નીવડે એવી જીવનશૈલી ખૂબ જ જરૂરી છે હિયર સમ ક્વેશન્સ વિચ કેન હેલ્પ યુ અહીંયા કેટલાક પ્રશ્નો છે જે તમને મદદરૂપ થઈ શકે છે એમાં પહેલું આપણને પૂછે છે

મને એક જ સ્થાને રહીને કામ કરવું ગમે અથવા તો અપડાઉન જેને કહી શકાય આપણે ટ્રાવેલિંગ એ મને સ્થળે ફરતા રહેવું ગમે ઘણી વાર અમુક સ્થળ આપણા ઘરથી દૂર હોય તો આપણે અપડાઉન કરવાની પણ જરૂરિયાત ઊભી થતી હોય તો મને એક જગ્યાએ રહી અને જોબ કરવી ગમે કે અપડાઉન ગમે ત્યારબાદ આપણને વાત કરે છે નવમા પોઈન્ટની અંદર વોટ આર માય સેલરી નીડ્સ મારે મારા પગારની જરૂરિયાત કેટલી છે ફર્સ્ટ કન્સ્ટ્રક્શન કન્સીડરેશન વેન સિલેક્ટિંગ અ કરિયર હવે કારકિર્દી પસંદ કરવામાં વેતન એ સૌથી ગણતરીમાં લેવાની બાબત હોય જ નહીં બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર પણ એક મહત્વનું પરિબળ છે શા માટે કારણ કે તમે ગમે એવું કરિયર ચૂઝ કર્યું પણ ઇન ધ ફ્યુચર જ નથી અથવા તો એની અંદર કોઈ પ્રકારની જોબ તમને મળવા શક્યતાઓ જ નથી તો તમે પૈસા કમાઈ શકવાના નથી આમ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે પણ આમ એ બાબત વિશે વિચારવું ગણતરીમાં લેવું એ કોઈ યોગ્ય ગણાતું નથી ફોર સમ પીપલ અ કરોડ રૂપીઝ ડ્રીમ નીડ ટુ બી અ કરોડ રૂપી રિયાલિટી બિફોર ધે આર કેટલાક લોકો માટે એક કરોડ રૂપિયાનું સ્વપ્ન એ સંતોષ પામે એ પહેલા કરોડ રૂપિયાની વાસ્તવિકતા પરિણામે ખૂબ જરૂરી હોય એટલે કે કરોડ રૂપિયાનું સપનું એને લીધું હોય એ પહેલા એ વાસ્તવિકતામાં જાય એ પહેલા એને સંતોષ ખૂબ જરૂરી હોય અધર પીપલ આર મચ કમ્ફર્ટેબલ એટ લોઅર ઇન્કમ લેવલ્સ અન્ય લોકોની કેટલીક જરૂરિયાતો પૂરી થઈ જાય પછી નિમ્ન આવકની જે કક્ષાઓ હોય છે ત્યાં પણ કેવા થતા હોય છે તો કે જસ્ટ લોંગ એઝ સર્ટેન નીડ્સ આર ફૂલફિલ્ડ ત્યાં પણ એ તમારી એ કક્ષાની અંદર પણ સંતુષ્ટ થતા હોય છે ઇફ મેકિંગ અ લોટ ઓફ મની ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ યુ જો ઢળક પૈસા બનાવવા જ તમારા માટે જરૂરી હોય તો યુ નીડ હાયર ક્વોલિફિકેશન એન્ડ યોર ઓપ્શન વિલ બી મોર લિમિટેડ તો તમારે ઉચ્ચ લાયકાતોની જરૂર પડે અને વિકલ્પો મહદ અંશે મર્યાદિત થઈ જતા હોય છે એની માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લ્યો ટુ એ પ્રિફર લિમિટેડ બટ રેગ્યુલર ઇન્કમ ઓર ઇનરેગ્યુલર બટ લાર્જ પ્રોફિટ કમ શું મને મર્યાદિત પણ નિયમિત આવક પસંદ છે કે પછી અનિયમિત પણ મોટો લાભ અથવા તો મોટી આવક પસંદ છે દલાલી કરતા હોય તેની અંદર મંથલી આવક આવતી નથી એની અંદર શું હોય તો કે એક સાથે બ પ્રોફિટ મળતું હોય છે પણ તમે કોઈ અમુક ફિલ્ડની અંદર વર્ક કરતા હોફિસ છે કોઈ બ અમુક કાર્યવા હોય ટીચિંગ ફિલ્ડ છે તો એની અંદર શું હોય તો કે તમારું મંથલી બેનિફિટ જે આવતું હોય તમને મળી જતું હોય તો તમને આ બેમાંથી કઈ પસંદ વધારે આવક છે બે પ્રિફર બી અ રીચ બિઝી એન્ડ રિસ્ક ટેકિંગ રિસ્ક ટેકિંગ પર્સન શું મને પૈસાદાર વ્યસ્ત અને જોખમ ઉખાવનાર વ્યક્તિ બનવાનું પસંદ છે ડુ આઈ લાઈક ટુ અર્ન મોડરેટી એન્ડ એન્જોય એન ઇઝી લાઈફ વિથ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ કે પછી હું માપમાં પૈસા કમાવ અને મિત્રો અને કુટુંબ સાથે સરળ જીવન જીવવા માગું છું એન્જોયિંગ સાથે જીવન જીવવા માંગુ છું હવે આમાંથી મને શું પસંદ છે એ નક્કી કરવાનું કાર્ય કોનું છે તો કે કારકિર્દી પસંદ કરતી વખતે આપણું કામ છે ત્યારબાદ આપણને વાત કરે છે દસમો અને લાસ્ટ પોઈન્ટ છે આર આરધેર ઓપોર્ચ્યુનિટીઝ ફોર એડ એડવાન્સમેન્ટ પ્રગતિ માટે તમારી કેટલી તકો ઉપલબ્ધ છે એટલે કે તમે પ્રગતિ કરો છો પ્રગતિ કરી રહ્યા છો તેની માટે તમારી સામે કેટલી તક જે છે ઓપોર્ચ્યુનિટીઝ એ તમને અવેલેબલ છે સમ જોબ્સ હેવ મોર ઓપોર્ચ્યુનિટીઝ ફોર પ્રમોશન ઓર અપવર્ડ મોબિલિટી ધેન અધર્સ કેટલીક નોકરીઓમાં બઢતી અને આગળ વધવાની તકો એ અન્ય નોકરી કરતા વધારે હોય છે આપણે બધા કેટલીક વ્યક્તિઓ જાણીએ છીએ કે જે ઓપોર્ચ્યુનિટીઝના અભાવે તકના અભાવે એ પોતે અટકી ગયેલા હોય સ્થગિત થઈ ગયેલા હોય ઇટ્સ ઓફન હાર્ડ ઇન ધીસ સિચ્યુએશન ટુ કીપ અપ અ લોટ ઓફ ઇન્થુઝિયઝમ ફોર વર્ક આ પરિસ્થિતિઓમાં કામ માટેનો ઉત્સાહ ટકાવી રાખવો ઘણીવાર મુશ્કેલ બની જતો હોય છે હિયર આર સમ ક્વેશ્ચન્સ યોર યુ કેન આસ્ક યોર સેલ્ફ અહીં તમે તમારી જાતને પૂછી શકો એવા કેટલાક પ્રશ્નો આપેલા છે ડુ ડૂ લાઈક ટુ ટેક ચેલેન્જીસ એન્ડ ઓવરકમ ધેમ શું મને પડકારો સ્વીકારવા અને એની ઉપર વિજય મેળવવો એને પૂરા કરવા ગમે છે ડુ ડૂઆ ગેટ બોર્ડ વિથ ધ સિમિલર કાઇન્ડ ઓફ વર્ક ફોર અ લોંગ ટાઈમ શું મને લાંબા સમય સુધી એકનું એક કામ કરીએ જવાનો કંટાળો આવે છે ડુ આઈ પ્રિફર ટુ સ્ટીક ટુ વન એન્ડ સિમિલર કાઇન્ડ ઓફ વર્ક ફોર લોંગ ટાઈમ લાંબા સમય સુધી એક એક જ જ સ્થાને વળગી રહેવાનું પ્રકારનું કામ કરીએ જવાનું પસંદ છે એઝ યુ ગો થ્રુ ધીઝ ક્વેશ્ચન તમે જેમ જેમ આ પ્રશ્નોમાંથી પસાર થશો ગેટ હેલ્પ ફ્રોમ અધર્સ તેમ તમે લોકોની મદદ મેળવતા જાઓ ટોક ટુ પેરેન્ટ્સ તમારા માતા પિતાની સાથે કાર્ય કરો ટીચર એન્ડ અધર ઇમ્પોર્ટન્સ એલ્ડર ઇન યોર લાઈફ તમારા માતા પિતા શિક્ષકો અને અન્ય વડીલો સાથે વાર્તાલાપ કરો થિંક અબાઉટ ધ બિગ પિક્ચર વિશાળ વ્યાપની અંદર વિચારો અથવા તો તમારું જે પિક્ચર એટલે કે તમારી જે ઇમેજ છે એની અંદર વધારે વિચારો નો સિંગલ ક્વેશ્ચન શૂડ ડિટરમાઇન યોર ચોઈસ કોઈ એક પ્રશ્ન તમારી પસંદગી નક્કી કરી શકે એવું બનશે નહીં ધ ઓવર આઈડિયાઝ હિયર ઇઝ ટુ થિંક અબાઉટ અ લાઇફ સ્ટાઇલ રાધર અહીં એક આકર્ષક રોજગારીથી આગળ વધીને એક જીવનશૈલી વિશે વિચારવાનો એ તમને સમયગ્રત્યા ઉપક્રમ આપેલો છે ધ ગ્રેટેસ્ટ એડવાઇસ ફોર યુ ઇઝ તમારા માટે સૌથી ઉત્કૃષ્ટ સલાહ જે છે એ આપણને આપેલી છે સલાહ શું છે મિત્રો તો જોઈએ આપણે કે ફાઇન્ડ ધ વર્ક યુ લાઇક ડુઈંગ મોસ્ટ એન્ડ ફાઇન્ડ અ પ્લેસ ઓર પર્સન વિચ પે ફોર ઇટ તમને સૌથી વધારે ગમતું કામ શોધી લો તેમજ એવું સ્થાન અને વ્યક્તિ શોધી લો કે જે તમારી જરૂરિયાતને પૂરી કરવા સમર્થ હોય એટલે કે તમારે એવા કામની જરૂરિયાત છે એવા સ્થાનની જરૂરિયાત છે ને એવા વ્યક્તિની જરૂરિયાત છે કે જે તમારી તમામ જરૂરિયાતને પૂરી કરવા માટે સમર્થ રહેતા હોય તો આ દસ પ્રકારના પોઈન્ટ જોયા બાદ આપણને એટલો અંદાજ આવી જાય કે આપણે જો આ બધી જ બાબતોને વિગતે વિચારીએ તો કારકિર્દી પસંદ કરવાનું આપણા માટે મૂંઝવણ ભર્યું રહેતું નથી કે જેના જાતને ઓળખવાનું સરળ બનશે પરિણામ સ્વરૂપ આપણે કઈ કારકિર્દી આપણા માટે સૌથી વધારે ઉત્તમ છે એના વિશે પણ આપણે જાણી લીધું છે તો મિત્રો આપણે આ સરસ મજાનું આઠમો યુનિટ કારકિર્દી માટે તૈયાર થઈ જાઓ ગેટિંગ રેડી એ અહીંયા કમ્પ્લીટ પૂરું કરીએ છીએ આ દસ પોઈન્ટ વિશે મિત્રો તમે ચર્ચા કરજો એકબીજાની સાથે અને તમારા જે કાંઈ રસની બાબતો છે તમારા મૂલ્યો છે તમારા કૌશલ્યો છે તમને કેવા પ્રકારના એ તાલીમ અને ભણતરની જરૂર છે પ્રગતિ તમારા માટે કઈ ઉપલબ્ધ લઈને આવે છે એના વિશેની ચર્ચા કરજો મિત્રો યુનિટને અહીંયા પૂરું કરીએ છીએ થેન્ક યુ so much.